પડી કે આ બધું હું થઈ રહ્યો છું, એ બધું પબ્લિક બધું હવે બેઠું. પછી બધા પગે લાગવા માંડ્યા, પગે લાગવા માંડ્યા એટલે મને કઈ ખબર નહીં પડી. એટલે ત્યારે મારા કાનમાં દાદાએ મને કીધું, કીધું દીકરા જે તને પગે લાગે ને તેને તારે પગે લાગવા, જે તને પગે લાગે તેને તું પગે લાગજે. તારે કોઈ બી દિવસ કોઈને આમ નહીં હાથ કરવાનો, તારે બધાને આમ જ હાથ કરવાનો. અને આજે તમે જોયું હશે કે તમે કોઈ પણ મારી પાસે આવે મારો હાથ આમ જ હોય. કોઈ પણ પગે લાગે આશીર્વાદ નહીં આપતો, જે તને પગે લાગે એને તું પગે લાગે, જે તારી પૂજા કરે એની તું પૂજા કરે, જે તારી સામે આવે એનામાં તું ભગવાન જોજે. અને એ જ દ્રષ્ટિ મને મળી અને આજે હું તમારામાં પણ ભગવાનને જોઉં. તો અહીંયાથી આપણે ખ્યાલ આવ્યો કે ગુરુના સંગમાં જવાથી, એક વાક્ય ગુરુનું પડવાથી માણસનું જીવન ક્યાંનું ક્યાં ખોવાઈ ગયું. અને એમણે કીધું તે વાત સાચી કે જયારે ગુરુદેવ ગયા ત્યારે મને પણ એમ થતું હતું કે આટલું બધું આ કેમ સંભાળીએ, એ તો મહાસાગર છે, આટલો બધો પ્રેમ લોકોને કઈ રીતે આપીએ. પણ એક જ વખત એક જ વસ્તુ મને ખબર પડી કે હે અસ્ક તો પાણી મેં ઉતરેગા, હે અસ્ક તો પાણી મેં ઉતરેગા. એટલે જો ચાંદો છે તો પાણીમાં પ્રતિબિંબ આવશે. તમે સરોવરમાં જુઓ તો ચાંદાનું પ્રતિબિંબ પડે, સૂર્યનું પ્રતિબિંબ પડે. હે અસ્ક તો પાણી મેં ઉતરેગા, અગર હે કિરદાર તો કહાની મેં ઉભરેગા. એટલે મારી અંદર જો ખરેખર એને જો કોઈ કૃપા કરી હશે તો આ જે પણ કઈ ગાથા લખાશે એમાં છોટે દાદા પણ ઉભરશે. અને એ પ્રમાણે આજે હું જોઉં છું, હું કઈ પ્રેમ આપી શકતો કે ન આપી શકતો, પણ ભક્તોનો પ્રેમ મને અપાર મળે. એટલે લાખો ને કરોડોની પ્રોપર્ટી વાળા સંતોષે, પણ મારી પાસે તમારા પ્રેમની પ્રોપર્ટી નહીં, એવી લોકો પાસે નથી. અને એ પ્રમાણે આ અરસ પરસ ગુરુની કૃપાના સંગથી આ જીવન ઘટાયું. ગોરખનાથ અને મચ્છન્દ્રનાથ, મચ્છન્દ્રનાથના સંગમાં ગોરખનાથ રહેતા ગયા તો ગોરખનાથ શિવ ગોરખ બન્યો. એટલે જીવની કોઈ હસ્તી નથી કે શિવને પામી શકે, પણ જીવ પોતાની મસ્તીથી શિવને પામે. મુજે મેરી મસ્તી કહા લેકે આયા. એક વાર મને અનુભવ છે, ચમત્કાર છે કે વખત તમે દાદા સાથે બેઠા ના ને ત્યારે તમે જરા કાઢો લખશો અહીંયા ને અહીંયા બે દાદા અહીંયા બેઠા ત્યારે ચમત્કાર એટલો થયેલો કે હાર જ્યારે પહેરવાનો હોય ને તમારે હાર તમારે હાર પહેરવાનો હોય ત્યારે તે દિવસે તે આ ખાલી આમ જ કર્યું, આમ જ કર્યું, તમે બેઠો હાર ત્યાં પહોંચી ગયો. હા સરસ પૂરી થઈ ગઈ. હા હાથી માળા લઈને નીકળે એને જે યોગ્ય વર હોય તેના ગળામાં નાખે. તે દાડે એવું થયું કે હે અસ્ક તો પાણી મેં ઉભરેલા, એટલે શરદ પૂર્ણિમા નો દિવસ હતો અને દૂધની અંદર ચાંદો દેખાતો હતો. અને દાદાને હું પૂજા કરી અને દાદાની પૂજા કરીને દાદાને હાર પહેરાવ્યો. તો દાદાએ આમ કરીને હાર લીધો અને ફેંકો ફેંકો એટલે હું હંતાઈ ગયો. તો એમ જેમ જેમ જાઉં ને તેમ તેમ હાર આવ્યો, મારા ગળામાં આવીને પડી ગયો. અને જે બી કઈ જરૂરત એ દિવસે આપવાનું હશે. હા બસ બસ પુરાવાની પાસે બસ. આજ ગુરુની આજ ગુરુની સ્ટાઇલ છે કે કઈ રીતે જેને એવું કોઈ દિવસ બોલાવીને નહીં આપે. ગુરુએ આપવું હોય આખો અહીં આખો મેં ઈશારા હો ગયા બસ. અને જે આપો છું આપી દીધું, અને જે એને આપ્યું છે તે આજે તમારી સામે આવે છે. અને આ જે પણ કઈ છે તે હું કીધું, કેમ કે સત્સંગ શું નથી છે, ગુરુ હાજર હોય કે નહીં હોય, પણ તમારા મનની અંદર જો ગુરુ રમતો હોય, તમારા રમમાં મનમાં જો ભગવાન રમતો હોય તો એની કૃપા એ તમને ગમે ત્યાંથી પણ પ્રાપ્ત થાય. યુગ સહસ્ત્ર યોજન પર ભાવ, આ પૃથ્વીથી સૂર્ય કેટલો દૂર છે. તુલસીદાસજીએ કીધું યુગ સહસ્ત્ર યોજન પ્રભાવ,
સૂર્ય એટલો દૂર છે પણ સૂર્યનો પ્રકાશ તમારા ઘરની બારીમાંથી તમારા અંદર આવે છે. જો સૂર્યનો પ્રકાશ આટલા યોજનમાંથી, જો આટલા કાણામાંથી પણ જો આપણા ઘરમાં આવતા હોય, તો ગુરુ પણ ગમે એટલો દૂર હોય, આપણો ભગવાન ગમે એટલો દૂર હોય, તમારા મનમાં જો રમતો હોય ને, આ બારી જો ખુલ્લી હોય ને, તે ગમે ત્યાંથી નહીં કૃપા કરે. માટે એટલું જ કહું છું કે સત્સંગ કરતા જાઓ. આપણને બચેન્દ્રનાથની કૃપા, ગોરખનાથની કૃપા મળી છે, એને માનતા જાઓ. આજનો દિવસ બચેન્દ્રનાથ પ્રગટનો દિવસ છે, અને વિશેષ એટલું જ કહું છું કે બચેન્દ્રનાથ ગોરખનાથે આ બધાએ જંગલે જંગલ ફરી ફરીને, વન વગળે ફરી ફરીને, મહેલ રાજાના મહેલમાં પણ ગયા, પણ આપણી સંસ્કૃતિ, સનાતન સંસ્કૃતિ, સંતો બધે ફરી ફરીને પોતાના ભક્ત સુધી પહોંચે છે અને આશીર્વાદ આપે છે. એવી જ કૃપા એમણે પણ એમના સમયમાં દુનિયાને આપી, યોગના રૂપમાં, મોક્ષના રૂપમાં, સાબરી મંત્રના રૂપમાં, અને એ જે આપણને મળ્યું છે તે આપણે સત્સંગના રૂપમાં આપણા જીવનમાં જીવવાનું છે. મહામુનિ બચેન્દ્રનાથ એ ભગવાન શિવનો અવતાર કહેવાતા હતા, શંકર ભગવાનના પહેલા શિષ્ય. શંકર ભગવાને જેને જેને પહેલી મંત્ર દીક્ષા આપી, એ મંત્ર દીક્ષા લેનાર બીજી કોઈ વિભૂતિ નથી, સાક્ષાત બચેન્દ્રનાથ છે. ભગવાન શિવે જેને પોતાનું આભૂષણ આપ્યા, શૃંગી શૈલી ઓર જટા જોલી ભગવા વેશ, ભગવાન શિવે જેને પોતાના આભૂષણ આપ્યા અને જેણે એ આભૂષણને ધારણ કરી દીધા એવી જેનામાં પાત્રતા હતી, તે બીજું કોઈ નથી, એ યોગી મચ્છિન્દ્રનાથજી. અને એ મચ્છિન્દ્રનાથ જેને શિવ અવતાર કહેવામાં આવે, જેને આદિનાથના શિષ્ય કહેવામાં આવે, જેને મચ્છાચાર્ય કહેવામાં આવે, એ જ મચ્છિન્દ્રનાથ કે જેણે પરકાયા પ્રવેશ કર્યો. દુનિયામાં પરકાયા પ્રવેશ બે જ જણાએ કર્યો છે, એક શંકરાચાર્ય કર્યો, કે મંડન મિશ્રની પત્ની સાથે જે સંવાદ થાય છે અને એને સંસાર વિશે પ્રશ્ન પૂછે છે, ત્યારે શંકરાચાર્ય એક રાજાના દેહમાં પ્રવેશ કરે છે અને અમુક વખત સંસારનો અનુભવ કરવા માટે જાય છે. એટલે એક શ્રીમદ શંકરાચાર્ય, આદ્ય શંકરાચાર્ય જેણે પરકાયા પ્રવેશ કર્યો, અને બીજો પરકાયા પ્રવેશ બહુજન હિતાય કરવા માટે યોગીરાજ મચ્છિન્દ્રનાથ ત્રિવિક્રમ રાજાના દેહમાં જઈને કરે છે. દુનિયામાં બે જ ઘટના એવી છે કે જે પરકાયા પ્રવેશની ઘટના છે, એક મચ્છિન્દ્રનાથની અને એક આદ્ય શંકરાચાર્ય. અને પરકાયા પ્રવેશ કરીને પણ લોક કલ્યાણ કરતા રહેવું, પોતાનું શરીર છોડીને બીજાના શરીરમાં દાખલ થવું, અમુક વર્ષો સુધી એને જીવાડવો, લોક કલ્યાણ કરવું અને પછી એ શરીર પાછું છોડીને પાછું પોતાના શરીરમાં જવું, આવો યોગ, બિના પંખ વગર વિભૂતિ યોગ, પરકાયા પ્રવેશ, એ જેણે આ દુનિયાને આપ્યો એ આપનાર એ યોગાચાર્ય મચ્છિન્દ્રનાથ છે. અને આપણે સૌ ભાગ્યશાળી છે કે આપણા ગુરુને જેને સાક્ષાત્કાર આપ્યો એ મચ્છિન્દ્રનાથ છે, આપણા સાને દાદાને જેનો સાક્ષાત્કાર થયો એ મચ્છિન્દ્રનાથ, અને જે મચ્છિન્દ્રનાથનો સાક્ષાત્કાર એમને થયો તે એમણે પોતાના ભક્તોને પોતાના મંત્ર દ્વારા, શક્તિ દ્વારા પોતાના ભક્તોમાં આરોપિત કર્યું. એટલે આપણે બધા ભાગ્યશાળી છે કે આપણા ગુરુ જે હતા તેના માથા પર કોઈ દૈહિક ગુરુ નહીં, પણ અલૌકિક જે ગુરુ હતા તેણે જેને દીક્ષા આપી. અને એ મચ્છિન્દ્રનાથ જયંતિ એ આજનો અવસર. તમે ધરમપુર વાળા ભાગ્યશાળી તો ખરા જ, પણ હું તો એ માનું છું કે તમે સૌભાગ્યશાળી છો. આજે મચ્છિન્દ્રનાથ પ્રગટ દિનના દિવસે યોગાનો યોગ કરી તો તમારા ઘરે પધરામણી છે, કાલે થઈ ગઈ ભાગ્યશાળી, પણ આજના વધારે તમારે બોલો નો સમય થઈ કે બોલો, કાલ કાનો સત્સંગ સારો છે. અને બીજા તમે ભાગ્યશાળી એટલા માટે કે આપણે મચ્છિન્દ્રનાથ ની જન્મજયંતિ આટલી મધરાત્રિએ તમારા ધરમપુર ની અંદર જંગલ વિસ્તારની અંદર આપણે કરી રહ્યા છીએ. મચ્છિન્દ્રનાથના ધુણા જલે છે ગીર જંગલમાં, આકાશે ચાંદ ખીલ્યો છે જગતના નાથને જોવા. તો એ જ મચ્છિન્દ્રનાથજીની જન્મજયંતિ દિવસે આપણે અહીંયા ભેગા થયા છે. તો હવે આપણે અહીંયા ભગવાન મચ્છિન્દ્રનાથને બે હાથ જોડીને પ્રાર્થના કરીએ કે સત્સંગતિથી બધું જ શક્ય છે,
લીમડો પણ જો મીઠો થઈ જાય, એ પથ્થર પણ ફૂલ બનીને જો ઉડી શકે. અને ભરતુરીનાથ એ વાક્ય વારંવાર કહે છે કે સત્સંગ ગતિથી શું ન થઈ શકે, બધું જ થઈ શકે. તો અમે પણ એટલી જ પ્રાર્થના કરીએ છીએ કે તમારા નામથી, તમારી કૃપાથી અને તમારા સાનિધ્ય વસ્તુ ન થઈ શકે. બસ બે હાથ જોડીને પ્રાર્થના કરીએ, અમારા દુર્ગુણોને દૂર કરો, અમારી અંદર જે વિકારો છે તેને નષ્ટ કરો, અમારા અંદર જે અધર્મ છે એ અધર્મનો નાશ કરો, અને અમારા જીવનની અંદર શાંતિ, સત્ય, પ્રેમ અને માનવતાનો જન્મ રહે. અને દરેકની સાથે અમે સરખામણાથી વ્યવહાર કરીએ, પરિવારની જોડે પ્રેમથી રહીએ, અને અમારા તમામ સમાજનો અમે બહુ જ હિતાય અને બહુ જ સુખાય કરી શકીએ એવી કૃપા તમે અમને આપજો. એ પ્રાર્થના મહામુનિ મચ્છિન્દ્રનાથજીના ચરણમાં કરીએ. જે દુનિયા હૈ સમુંદર મેરા ગુરુ હૈ મચ્છિન્દ્ર, જે દુનિયા હૈ સમુંદર મેરા ગુરુ હૈ મચ્છિન્દ્ર, વો તો હૈ મસ્ત કલંદર, જય જય મચ્છિન્દ્ર, જય જય મચ્છિન્દ્ર, જય જય મચ્છિન્દ્ર. આપણે આજે મચ્છિન્દ્રનાથ ની આરતી ગાઈએ, પહેલી વખત કોઈ સત્સંગમાં મચ્છિન્દ્રનાથ ની આરતી જોઈએ. અને એક વખત દાદા ઉપર કઈ સંકટ આવી ગયું, દાદા બહુ દુઃખી હતા, ત્યારે દાદાએ મધ્યરાત્રિએ મચ્છિન્દ્રનાથ ની આરતી બનાવી, અને એ આરતીને બે નંબરમાં મચ્છિન્દ્રનાથનો ફોટો તો તેની સામે ગાઈ, અને પછી એને લખી કાઢી, બધાને આપી દીધી. અને જ્યારે જે ગુરુ ગાદી, મોટી ગુરુ ગાદી ઉપર દાદા પ્રવચન કરતા હતા, પછી દાદાને એકવાર મનમાં એમ વિચારાયું કે આ મચ્છિન્દ્રનાથની ગાદી છે, હું એમને આપું ને હું બીજી ગાદી પર બેસું. અને તે દિવસે એ ગાદી મચ્છિન્દ્ર ગાદી તરીકે ઓળખાઈ, અને 101 દીવાની આરતી જ્યારે કરેલી ત્યારે આ જ આરતી ગુરુ દરબારમાં ગવાયેલી. આજે મચ્છિન્દ્રનાથ પ્રગટિના દિવસે ગુરુદેવ બધા વાગે મહામુનિ મચ્છિન્દ્રનાથજીની આપણે આરતી કરી. મહામુનિ મચ્છિન્દ્રનાથ જય, શિવ ગોરક્ષનાથ ભગવાન જય, એકવાર સાથે દાદા કી જય, એકવાર છોડે દાદા.